બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમીરગઢની. અમીરગઢના બાલારામ બ્રિજ પર આયસરગાડી રોડ વચ્ચે પલટી મારતા 7 કિલોમીટર સુધી ટ્રાફિક જામ. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અનેક અકસ્માતોની વચ્ચે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે અમીરગઢથી પાલનપુર પશુનો સૂકો ઘાસચારો લઈ જતી આયસર ગાડી રોડ વચ્ચે પલટી મારતા અકસ્માત સર્જાવા પામ્યો છે. અમીરગઢના બાલારામ બ્રિજ પર આયસર ગાડી રોડ વચ્ચે પલટી મારતા 7 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર 7 કિલોમીટર લાંબી ટ્રાફિકની લાઇનના દ્રશ્યો જોવા મળ્યા હતા. સદ્મસ્મે બાલારામ બ્રિજ પાસે અકસ્માત થતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ખલાસીને નાની મોટી ઈજાઓ થઈ હતી, તેથી ખલાસીને દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે લોકોના ટોરેટોરા ઉમટી પડ્યા હતા અને 7 કિલોમીટરની લાંબી લાઇનના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં L&T ટીમના ઇન્ચાર્જ યોગેશ મજીઠિયાને થતાં L&T સ્ટાફ ઘટનાસ્થળે મૂક્યો હતો અને અમીરગઢ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને નિયંત્રણ કરવાની કામગીરી શરૂ કરી હતી અને થોડીવાર પછી ટ્રાફિકને કાબૂમાં લાવવામાં સફળતા મળી હતી. સુપ્રાણા બસ્યા, ZSTV અમીરગઢ.